જય સ્વામિનારાયણ બાળકો આજનો વિષય છે ગણિત ગમત તો આપણે ગણિત ગમ્મતમાં એકમ ત્રણ એટલે કે સરવાળા ભણતા હતા તો ચાલો આજે આપણે પેજ નંબર પંચાવનથી ચાલુ કરીશું જેમાં ર ઉપર આપેલું છે સરવાળા તો ચાલો આપણે પહેલાં બે ઉદાહરણ આપેલા છે ઉદાહરણ જોઈશું તો આ છે આડા સરવાળા આ છે સરવાળાનું નિશાન આને કહેવાય વત્તા બરાબર તો આ કેટલા લકેલા છે તો આ બે છે વત્તા આને કહેવાય ત્રણ તો હવે બે અને ત્રણને ભેગા કરીએ તો કેટલા થાય તો એ ગણવા આપણે અહીંયા શું આપેલું છે ઉદાહરણ ધારો કે બે છે તો કેટલા ગોળ કરેલા છે એક અને બે અને અહીંયા ત્રણ આપેલા છે તો કેટલા ગોળ કરેલા છે એક બે અને ત્રણ તો હવે શું કરવાનું આ અને આ બંને ગોળને આપણે ભેગા કરી અને ગણવાના તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા કેટલા ગુણ થયા બધા ભેગા મળીને પાંચ તો અહીંયા આપણે ચોરસ બોક્સમાં કેટલા લખવાનું પાંચ તો બે અને ત્રણને ભેગા કરીએ તો કેટલા થાય પાંચ થાય તો એ જ રીતે આપણા નીચે આપેલા છે આડા સરવાળા વિશે આપણે જોઈશું તો ચાલો આ કેટલા લખેલા છે તો ચાર લખેલા છે બરાબર આપણે અહીંયા ગુણ નીચે કરીશું તો ચાલો આ ચાર એટલે આપણે કેટલા ગુણ કરવાના ચાર ગોળ કેટલા ગોળ ચાર તો ચાર ગોળ કર્યા પછી જોઈ લેવાનું કે ચાર ગોળ કીધા છે તો ચાર કર્યા છે કે નહીં તો એક બે ત્રણ ચાર પછી કેટલા લખેલા છે બે તો આપણે કેટલા ગોળ કરીશું બે ગોળ કરવાના બરાબર પછી બધા ગોળ ભેગા કરી અને આપણે શું કરવાનું ગણી લેવાના તો ચાલો આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કેટલા થયા બધા મળીને ગોળ છ તો અહીંયા આપણે કેટલા લખવાના છગઢ છ પછી એ જ રીતે અહીંયા આપેલા છે પાંચ વત્તા એક તો પહેલાં પાંચ આપેલા છે તો આપણે કેટલા ગોળ કરવાના પાંચ ગોળ તો ચાલો આપણે પાંચ ગોળ કરીએ બરાબર ને તો આ કેટલા ગોળ થયા આ પાંચ ગોળ થયા એ એક બે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા ગોળ થયા એક બે ત્રણ ચાર અને પાંચ અને બાજુમાં એક લખેલા છે તો કેટલા ગોળ કરીશું એક હવે બધા ગોળને શું કરવાનું ભેગા મળી એટલે કે ભેગા કરી અને ગણવાના તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો કેટલો જવાબ આવ્યો આમાં પણ છ હવે કેટલા લખેલા છે ત્રણ તો કેટલા ગોળ કરવાના ત્રણ વત્તા છ તો અહીંયા કેટલા લખેલા છ તો કેટલા ગોળ કરીશું છ તો ચાલો આપણે છ ગોળ કરી એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આ છ ગોળ થઈ ગયા હવે આપણે જેમ ઉપર ગણ્યું એ રીતે બધા ગોળ ભેગા ગણવાના છે તો ચાલો એક બે ત્રણ

સાત અહીંયા જીરો લખેલા છે જીરો એટલે કંઈ ગોળ કરાય ના જીરો એટલે કંઈ જ નહીં જીરોનો મતલબ કેવો થાય કંઈ જ નહીં તો અહીંયા કશું તમારે ગોળ દોરવાના નથી તમે આગળ ભણ્યા હતા ને કે ટોપલીમાં એક કેરી કેરીથી એ પણ ખાઈ જાય છે એટલે ટોપલી ખાલી થાય બરાબર એટલે આપણે જીરો લખતા હતા જીરો એટલે કંઈ જ નહીં તો અહીંયા આ સાત જ ગોળ કરવાના ને પછી એને ગણી લેવાના તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીંયા કેટલા લખવાના સાત તો સાત વત્તા જીરો બરાબર સાતના સાત તો ઝીરો સાથે કોઈ પણ સંખ્યાનો તમે સરવાળો કરો તો જે સંખ્યા લખેલી હોય એની એ જ સંખ્યા જવાબમાં આવે છે હવે એ જ રીતે નીચે આપેલું છે નવ વત્તા ઝીરો નવ બરાબર કેટલા થાય તો જીરો એટલે કશું ગણવાનું નથી જીરો એટલે કંઈ જ આવે નહીં કંઈ ગોળ નહીં કરવાના બરાબર નવ ગોળ કરવાના અહીંયા નવ લખેલા છે તો આપણે કેટલા ગોળ કરવાના નવ તો ચાલો આપણે નવ ગોળ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા આપણે કેટલા ગોળ કર્યા અહીંયા આપણે ગણ્યા વગર પણ ખબર પડી જશે કેમ કે અહીંયા એકે ગોળ નથી અને આ નવ લખેલા છે તો આપણે નવ ગોળ કર્યા છે તો આપણે ગણી લઈએ તો બી એક ગોળો ઓછું ના થયું એ જોઈ જોવા માટે બરાબર તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો આમાં પણ જવાબ કેટલો આવે છે નવ તો જીરો વત્તા નવ બરાબર નવ તો આ આડા સરવાળા કહેવાય કેવા સરવાળા કહેવાય આડા સરવાળા બરાબર અને કેવા સરવાળા કહેવાય આડાસરવાળા હવે આપણે એ જ રીતે ઊભી રકમ લખેલા સરવાળા જોઈશું તો અહીંયા રકમ તો એની એ જ લખેલી છે પણ એની ગણતરી કેવી રીતે કરવાની એ હું તમને શીખવું છું તો ચાલો આ કેટલા લખેલા છે ચાર આને શું કહેવાય વત્તા અને આ છે બે તો ચાર વત્તા બે બરાબર કેટલા થાય જેમ તમે અહીંયા નીચે સરવા ગોળ કરતા હતા તો એવી રીતે અહીંયા બાજુમાં ગોળ કરવાનું ચાર એટલે કેટલા ગોળ કરવાના ચાર તો ચાલો આ ચાર ગોળ દેખાય છે તમને હવે બે કરવાના હવે કેટલા ગોળ કરવાના બે તો અહીંયા બે તો ચાલો ગણી લઈએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા કેટલા આવ્યા છ એ જ રીતે નીચે આપેલું છે પાંચ વત્તા એક બરાબર કેટલા તો ચાલો એક બે ત્રણ ચાર પાંચ અને અહીંયા કેટલા છે એક તો કેટલા ગુણ કરવાના એક ચાલો હવે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો અહીંયા કેટલા આવશે છ તો આમાં પણ છ જવાબ આવશે હવે આવશે ત્રણ તો ચાલો કેટલા ગોળ કરીશું તો ત્રણ અહીંયા છ લખેલા છે માટે કેટલા ગોળ કરવાના છ ગોળ કરવાના કેટલા ગોળ છ તો ચાલો હવે શું કરવાનું છે તો ગણવાના તો ચાલો આ બધા ગોળ ભેગા કરીને આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કેટલો જવાબ આવ્યો નવ હવે એ જ રીતે અહીંયા સાત વત્તા જીરો તો કેટલા થાય તો અહીંયા સાત વત્તાં જીરો બરાબર કેટલા થયેલું છે સાત તો આમાં પણ એવી રીતે જ આવશે તો સાતમાં કેટલા ગોળ કરીશું સાત ગોળ કરીશું બરાબર ને અને નીચે જીરો છે એટલે કંઈ જ કરવાનું નથી તો આ સાત ગોળ ગણી અને નીચે જવાબ આપણે જેટલા ગોળ થાય એટલો જ જવાબ લખીશું તો સાત વત્તાં જીરો બરાબર સાતના સાત એ જ રીતે અહીંયા જીરો વત્તા નવ બરાબર કેટલા તો અહીંયા જુઓ તમે જીરો વત્તા નવ બરાબર કેટલા લખ્યા છે નવ કેમ કે અહીંયા નવ છે એટલા ગોળ આપણે કર્યા હતા જીરોના કોઈ ગોળ કરવાના નથી ઝીરો એટલે કંઈ જ નહીં તો અહીંયા પણ આપણે શું કરવાનું નવ ગોળ કરવાના તો અહીંયા આપણે નવ ગોળ કરીએ ચાલો તો હવે આ કેટલા ગોળ કર્યા છે મેં નવ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો અહીંયા જીરો વત્તા નવ બરાબર કેટલા આવે નવ અહીંયા ગણતરી કર્યા વગર પણ તમે લખી શકો છો તો બાળકો હવે તમને ખબર પડીને કે સરવાળા કેવી રીતે ગણવાના તો આને આડા સરવાળા કહેવાય ને આ સરવાળા કેવા સરવાળા છે ઊભા સરવાળા બરાબર આ રકમ ઊભી લખેલી છે તો બાળ મિત્રો આ તમારે તમારા ગણિત ગમતની પાઠ્યપુસ્તકમાં આ સરવાળા તમારે જાતે ગણતરી કરી અને લખવાના છે ચોપડીમાં લખ્યા બાદ તમારે ગણિત ગમતની નોટમાં પણ આ રકમ લખી અને સરવાળા લેસનમાં લખવાના છે તો જય સ્વામિનારાયણ બાળકો